गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ छू मौनिक पटेल अने वीडियो जोई रहेला धोरण 10 ना तमाम विद्यार्थी मित्रों अपना सौनी आ यूट्यूब चैनल में स्वागत छे। मित्रों, अगाउना तास में अपने पीएच नी बात करता था। पीएच एक मापक्रम छे जे जलीय द्रावण एसिडिक छे, बेजिक छे के तटस्थ छे ए नक्की करवा माटेनी एक रीत छे। अपने जाणीए छीए के जो पीएच 7 थी ओछी होय तो ये जलीय द्रावण एसिडिक कहवाय, जो पीएच 7 थी वधु होय तो ये जलीय द्रावण बेजिक कहवाय, अने जो पीएच बराबर 7 होय तो ये जलीय द्रावण तटस्थ कहवाय छे। हवे आ पीएच मापक्रम अपना रोजिंदा जीवन साथे, अपना दैनिक जीवन साथे संकळायेलो छे। दैनिक जीवन में पीएच नु घणु महत्व छे जे आ तासमां आपणे समजवाना छीए। એવી 5 બાબતોનો અભ્યાસ કરીશું કે રોજિંદા જીવનમાં પીએચ આપણા જીવનને કેવી રીતે અસર કરે છે એ સમજીશું। એટલે કે હવેનો આપણો મુદ્દો છે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ। તો ચલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, વનસ્પતિ અને પ્રાણીઓમાં પીએચ નું મહત્વ। વનસ્પતિ અને પ્રાણીઓ માટે પીએચ નું શું મહત્વ છે? તો જુઓ મિત્રો, આપણા શરીરની અંદર ઘણી બધી જૈવિક ક્રિયાઓ થાય છે। આપણા કોષોમાં ઘણા બધા પ્રકારની રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે। હવે આ બધી ક્રિયાઓ 7 થી 7.8 પીએચની વચ્ચે થતી હોય છે। આપણા શરીરમાં થતી બધી જૈવિક ક્રિયાઓ 7 થી 7.8 પીએચની વચ્ચે થાય છે, બરાબર। હવે જો આપણા શરીરની અંદર પીએચ 7 થી 7.8 વચ્ચે હોય તો બધી પ્રક્રિયાઓ સરસ રીતે ચાલ્યા જાય, પણ જો ક્યારેક પીએચ આ ગાળાની બહાર નીકળી જાય તો આપણું શરીર એ ફેરફારને સહન કરી શકતું નથી અને એ ક્રિયા બરાબર ચાલતી નથી। હવે આવું ક્યારે બની શકે એની વાત કરીએ તો જુઓ મિત્રો, આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે ભાઈ હવે પ્રદૂષણના કારણે એસિડ વર્ષા થાય છે, એસિડનો વરસાદ થાય છે, બરાબર। એસિડ વર્ષા એટલે કે વરસાદી પાણીમાં એની સાથે સાથે અમુક પ્રકારના એસિડ પણ વરસતા હોય છે। હવે આવું એસિડ વરસાદવાળું જે પાણી હોય એની જો તમે પીએચ માપશો તો એ પીએચ એસિડિક હોય છે, 7 થી ઓછી હોય છે। હવે જો વરસાદી પાણીની પીએચ ઓછી હોય પણ ઓછીમાં એક લિમિટ છે કે ભાઈ 5.6 કરતાં ઓછી હોય તો નુકસાન કરશે, એટલે કે વરસાદી પાણીની પીએચ ધ્યાન રાખજો એસિડ વરસાદ થાય અને જે વરસાદી પાણી હોય એની પીએચ 5.6 થી ઓછી થાય, 5.6 કરતાં ઓછી હોય, વરસાદી પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો જ મુશ્કેલી થાય છે। હવે થશે શું કે આવું 5.6 પીએચ કરતો ઓછી પીએચ ધરાવતું પાણી તળાવોમાં નદીઓમાં વહેતું હોય, એટલે કે તળાવ અને નદીની અંદર આવું વરસાદી પાણી વળી જાય તો એ આખા તળાવ કે નદીના પાણીની પીએચ ઘટાડી દે છે, અને જો પીએચ 5.6 કરતો ઓછી થઈ જાય કોઈ તળાવના પાણીમાં તો જે જલીય સજીવો હોય, જલીય સજીવો જળચર પ્રાણીઓ, એ પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાય છે। કેટલાક જલીય સજીવો તો મૃત્યુ પણ પામે છે અને કોઈક જીવતા રહી ગયા હોય તો પણ એના શરીરની અંદર ચાલતી બધી જૈવિક ક્રિયાઓ અનિયમિત થઈ જાય છે, એના અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થઈ શકે છે। એટલે આ વકડો યાદ રાખવાનો, વરસાદી પાણીની પીએચ 5.6 કરતો ઓછી થાય તો જળચર પ્રાણીઓને નુકસાન થતું હોય છે। જો કે આપણા જેવા જટિલ રચના ધરાવતા સજીવોને આવી એસિડ વર્ષાથી કોઈ ખાસ સીધી અસર થતી નથી, પણ વનસ્પતિઓ હોય એમને અસર થાય। એસિડ વર્ષાના કારણે વનસ્પતિઓના પર્ણો ખવાઈ જતા હોય છે, પર્ણો ઉપર એસિડની એવી અસર થાય જેનાથી વનસ્પતિનો વિકાસ રૂંધાય છે। તો આવી બધી અસરો આપણને વનસ્પતિ અને પ્રાણીઓના શરીર ઉપર જોવા મળતી હોય છે। ચલો હવે બીજી વાત કરીએ જમીનમાં પીએચનું મહત્વ। આપણી જે ખેતીલાયક જમીન હોય જેમાં આપણે ખેતી કરીએ છીએ, એટલે કે ખેતરની માટી, એમાં પીએચનું મહત્વ શું છે? તો
तो એમાં પણ પીએચ નું મહત્વ છે, કારણ કે આપણે ખેતર ની અંદર પાક વનસ્પતિઓ વાવીએ છીએ, પાક વાવીએ છીએ. હવે પાક સારો થાય, ખેતર માં ઉગાડેલી વનસ્પતિઓ ના મૂળ તંત્ર નો સારો વિકાસ થાય તો જ વધુ ઉત્પાદન મળી શકે છે. હવે જમીન ની પીએચ જો કોઈ જાગૃત ખેડૂત હોય તો અમુક અમુક સમયે જમીન ની પીએચ મપાવતો હોય છે. એના ખેતરની જે માટી હોય એ માટી લઈ અને પોતે જાતે પણ ચેક કરી શકાય પીએચ, પણ ના ભાવતું હોય તો આવી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીઓ હોય છે, જમીનની માટીની તપાસ કરતી પ્રયોગશાળાઓ જે સરકાર દ્વારા બનાવેલી હોય છે, ત્યાં જઈ અને તમે નમૂના આપો તો એ તમને તમારા જમીનની પીએચ કેટલી છે એ જણાવતા હોય છે. અને તમારા જમીનની જે પીએચ આવે એના આધારે તમને સલાહ સૂચન પણ આપતા હોય છે કે ભાઈ આવું કરવું જોઈએ, જમીનમાં આ પદાર્થ નાખવો જોઈએ ને એ બધું. હવે જમીનની પીએચ કેટલી હોવી જોઈએ, તો જમીનની પીએચ હોવી જોઈએ, આદર્શ પીએચ છે હોવી જોઈએ 6.5 થી 7.3 વચ્ચે હોવી જોઈએ. જો તમારા જમીનની પીએચ એટલે કે આપણા ખેતરની માટીની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો વનસ્પતિનો વિકાસ સારો થાય છે, વનસ્પતિના મૂળ ઉપર કોઈ અસર થતી નથી અને મૂળનો વિકાસ સારી રીતે થાય છે, એટલે કે વધુ પાક ઉત્પાદન મળી શકે છે. પણ ઘણા બધા ખેડૂતોના ખેતરમાં તમે જોશો તો એમના જમીનની પીએચ 6.5 કરતો ઓછી થઈ ગઈ હોય એવું પણ જોવા મળે છે. અને 6.5 કરતો ઓછી થઈ જાય તો એ જમીન કેવી થઈ જઈ કહેવાય, એસિડિક. અને એસિડિક જમીન થઈ જાય તો તમે કોઈ પણ પાક વાવશો તો એનો મૂળ છે એ પેલા એસિડના કારણે બળી જાય, એટલે મૂળનો વિકાસ બરાબર ના થાય તો છોડનો વિકાસ એ નહીં થવાનો બરાબર, એટલે પાક ઉત્પાદન ઓછું મળતું હોય છે. અને કેટલાક ખેતરોની અંદર પીએચ 7.3 કરતો વધી જાય છે, 7.3 કરતો જો વધી જાય તો એ બેઝિક થઈ જઈ કહેવાય, અને બેઝિક પીએચમાં પણ વનસ્પતિના મૂળ સારો વિકાસ કરી શકતા નથી, જેની અસર પાક ઉત્પાદન પર પડતી હોય છે. એટલે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોવી જોઈએ. જો ના હોય તો શું કરવું, તો એનો પણ ઉપાય છે. જો તમારી પીએચ 6.5 થી ઓછી હોય તો તમારે જમીનમાં એટલે કે તમારા ખેતરની માટીમાં લાઈમ ઉમેરવાનો, લાઈમ એટલે ચૂનો, કળી ચૂનો, સફેદ રંગનો પાવડર આવે છે તમારે ખેતરમાં છોટી દેવાનું, કારણ કે કળી ચૂનો કેવો છે, બેઝ, બરાબર, ચૂનાનું પાણી બનશે કેવું થશે, બેઝ. હવે તમારી જમીન છે એસિડિક, પીએચ ઘટી જઈ છે તો એ પીએચ થોડી વધારવાની છે, વધારે કેટલી કરી દેવાની છે 6.5 થી 7.3 વચ્ચે, તો તમારા જમીનની પીએચ જે ઘટી ગઈ છે એને વધારવા માટે બેઝ પદાર્થ ઉમેરવો પડે, એટલે લાઈમનો ઉપયોગ કરવામાં આવે છે, લાઈમ ચૂનો, બરાબર. ખાસ ધ્યાન રાખજો, જે જમીનની પીએચ 6.5 થી ઓછી હોય તો એ જમીનમાં લાઈમ ઉમેરવામાં આવે છે. અને જો તમારા જમીનની પીએચ 7.3 થી વધુ હોય, એટલે કે બેઝિક થઈ ગઈ હોય, 7.3 થી વધુ હોય તો એવી જમીનમાં એવા ખેતરમાં શું ઉમેરવાનું, તો 7.3 થી વધુ છે એટલે બેઝિક થઈ ગઈ તો એમાં એસિડિક પદાર્થ ઉમેરવો પડે, અને એના માટે ખેડૂતો 7.3 થી પીએચ વધુ હોય તો એ જીપ્સમ, જેને દેશી ભાષામાં ચીરોડી કહેવામાં આવે છે, એ ઉમેરતા હોય છે. એટલે તમારા જમીનની પીએચ સમયાંતરે ચેક કરવી જ જોઈએ, અને જો તમારા જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય, આ રેન્જમાં હોય, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જો પીએચ 6.5 કરતો ઓછી હોય તો અંદર ચૂનો ઉમેરવો જમીનમાં, અને 7.3 થી વધુ હોય તો જીપ્સમ ઉમેરવું જોઈએ, તો તમે તમારા ખેતરમાં ઉગાડેલા પાકનો સારો વિકાસ કરી શકો અને વધુ ઉત્પાદન લઈ શકો છો. હવે આપણે આમાં એક પ્રવૃત્તિ કરવાના છીએ, પ્રવૃત્તિ 2.12. આપણે
बगीचो जो छे एमांथी माटी लईशुं अने एनी पीएच चेक करीशुं। साथे साथे हूँ बीजा बे नमूना लईश, एक नमूनो एवो लईश के जे एक गामडानी अंदर अमारा गामडानी अंदर जे फेक्टरी छे केमिकलनी एमां एना बाजूमां जे जमीन छे ए जमीन थोड़ी एसिडिक हुआ केमिकलना कारण एवं लगे कि त्यांथी एक नमूनो लईशुं अने बीजी एक एवी जमीनों नमूनो लईशुं के जे जमीन में खेडूत जिप्सम उमेरवानुं विचारतो होय एटले के एनी जमीननी पीएच 7.3 करतो वधु होय एवो एक नमूनो लईशुं अने एक आपणे बगीचानी माटी लईशुं। आम त्रण नमूना लई अने आपणे जमीननी पीएच मापीशुं बराबर। तो हवे आपणे आ प्रवृत्ति करवा माटे प्रयोगशाळामां जईए अने त्रणे માટીના નમૂનાની પીએચ માપીએ બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 2.12 કરીએ જેમાં આપણે જુદા જુદા પ્રકારની જમીનની પીએચ ચેક કરવાના છીએ। હવે જમીનના ત્રણ નમૂના લીધેલા છે। પહેલો જે નમૂનો છે એ ખેતરની માટી છે। આ ખેતરની માટી કે જેમાં ખેડૂતો પાક ઉગાડે છે એ ખેતરની માટીની પીએચ આપણે ચેક કરીશું। ત્યારબાદ બીજો જમીનનો નમૂનો માટીનો નમૂનો એવો લીધો છે જે ઔદ્યોગિક જગ્યાની માટી છે, એટલે કે જ્યાં કેમિકલ ફેક્ટરી છે એની આસપાસની જમીનની માટી છે કે જ્યાં ખેતી થતી નથી પણ એ જમીન કેમિકલના કારણે થોડી અલગ પીએચ દર્શાવવી જોઈએ। પછી આ છે ખેતરની જ માટી અને તમને કહ્યું હતું કે આ એવા ખેતરની માટી છે કે જે ખેતરમાં ખેડૂત જિપ્સમ ઉમેરવાનું વિચારતો હોય, પાક ઉત્પાદન ઓછું થતું હોય અને જિપ્સમ ઉમેરતા હોય એવી વિસ્તારની ખેતરની માટી છે। હવે આપણે આ માટીની પીએચ પેપરની મદદથી શોધીએ તો એના માટે શું કરીશું આપણે કે ત્રણ કસનળીઓ લઈ લઈએ। જો મારી પાસે અહીંયા ત્રણ કસનળીઓ છે બરાબર, અહીંયા ત્રણ કસનળીઓ છે, ત્રણેય કસનળીઓમાં થોડી થોડી માટી લઈએ અને ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરી દઈએ કારણ કે માટી ગંદ છે એટલે સીધી એની પીએચ નહીં માપી શકાય, પણ થોડી માટી લઈ એમાં પાણી ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે એ ત્રણેયની પીએચ માપી શકીશું। ચલો હું પહેલી આ કસનળી લઈ લઉં છું બરાબર, ચલો એમાં હું લઈ લઉં થોડી આ માટી। તમે જુઓ છો ખેતરની માટી છે, મૂળ પણ સાથે આવેલા છે। ચલો આ ખેતરની માટી થોડી લઈ લીધી બરાબર, એને આપણે અલગ રાખીશું। ચલો પછી બીજી લઈએ માટી, આ બીજી કસનળીમાં જેની અંદર ઔદ્યોગિક જગ્યાની માટી લઈએ। ચલો ઔદ્યોગિક જગ્યાની થોડી માટી લઈ લીધી છે એમાં। પછી ત્રીજા આપણે લઈએ આ નમૂનાની માટી જેમાં આ રીતે આ માટી આપણે લઈ લીધી છે। હવે શું કરીએ, ત્રણેયની અંદર આપણે પાણી ઉમેરી દઈએ। ચલો હવે આને હું લઈ લઉં છું, એની જગ્યાએ આ માટીના ત્રણ કસનળીઓમાં જે નમૂના લીધેલા છે એને રાખીએ। તો જો આમાં પહેલાં ખેતરની માટી, પછી આમાં છે ઔદ્યોગિક જગ્યાવાળી જમીનની માટી અને આમાં ખેતરની જ માટી છે પણ બીજા ખેતરની માટી છે। ચલો હવે ત્રણેયની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરી દઈએ એટલે માટીની અંદર એસિડ હશે, બેઝ હશે, જે હશે એ પાણીમાં આવી જશે અને એ પાણીની આપણે પીએચ શોધી અને નક્કી કરી શકીએ કે જમીન ખરેખર કેવી છે, એસિડિક છે, બેઝિક છે, આપણે નક્કી કરી શકીશું। ચલો જુઓ હવે આપણે પીએચ પેપર લઈ લઈએ, પહેલાં એકવાર બરાબર મિશ્ર કરી દઈએ જેથી માટીની અંદર જે એસિડ હોય કે બેઝ હોય એ આ પાણીમાં આવી જાય બરાબર। ચલો પછી બીજું, અને આ છે છેલ્લી, ચલો હવે આપણે પીએચ પેપર લઈ લઈએ અને પીએચ પેપરની મદદથી ત્રણેયની પીએચ માપીએ। તો જુઓ પહેલી જે ખેતરની માટી છે
ए खेतरनी माटीनी पीएच मापीए तो जो तमे जोई शको छो पीएच पेपर नो रंग चेंज नथी थयो, सेज लीलाश पड़तो जोवा मळे छे, एटले लगभग सात आसपास पीएच छे, सात आसपास। अने आपणे भण्या हता के जमीननी पीएच सात आसपास होय तो मूळनो विकास सारो थई शके, सारू पाक उत्पादन मळी शके, एटले आमो पीएच आपणने जोवा मळे छे सात आसपास। बराबर आ पीएच पेपर पण लगावी दीधुं छे। चलो हवे जोईए जे आपणने लागे छे के एसिडिक जमीन छे एनी पीएच चेक करिए, तो आमो पीएच चेक करिए आपणे तो जुओ आमो पण पीएच लगभग सातनी आसपास ज बतावे छे, एटले भले आ जमीन आ माटी फेक्टरीनी आसपासनी होय पण ए कोई एसिड बेइजथी प्रदूषित थई नथी। आ आपणे खाली चेक करवा माटे नमूनो लीधो हतो। चलो हवे तीजामां पण जोई लईए के शुं थाय छे। चलो एक पीएच पेपर लईए, आ पीएच पेपरने आपणे आजे बीजा एक खेतरनी माटी छे एमां चेक करिए। हा अहींया जुओ तमे, आमां तमने देखाड़े छे वादळी रंग, ए वादळी रंग दर्शावे छे के आ जमीन बेजिक छे, आनी पीएच बेजिक छे एटले के वधारे छे। अने खरेखर आ जमीनमां खेडूतने पूछिए तो पाक उत्पादन पण ओछू मळतुं हतुं, छोड़नो विकास सारो नहोतो थतो, एटले ए जिप्सम उमेरवानुं विचारतो हतो। एटले जो पीएच जमीननी पीएच सात करतो एटले के बेजिक होय तो एमां जिप्सम उमेरवुं जोईए। बराबर, तो आ रीते आपणे पीएच जमीननी चेक करी शकीए छीए। चलो हवे आपणे एकवार आ पीएच सूचक जे छे एनाथी पण चेक करी लईए तो जो तरत ज वादळी थई जाय छे, जो आ लीला रंगनुं थई जाय छे। बराबर જુઓ, તમે સ્પષ્ટ જોઈ શકો છો, રંગ ઉપરથી પણ ખ્યાલ આવી જાય, જો કે આ ત્રણમાંથી એકય જમીન એસિડિક નથી। બાકી તમે જુઓ આના ઉપર રંગ જે આપેલો છે, સાત આસપાસ જુઓ કેવો રંગ આપેલો છે, લીલો, એટલે સાતનો આંકડો તમને દેખાતું હશે અહીંયા 7.0 જે રંગ છે એવો રંગ તમને અહીંયા જોવા મળે છે। આમાં પણ જોવા મળે છે લીલો રંગ, અને બીજી એક કસનાળીમાં પણ જોવા મળે છે, આમાં પણ જોવા મળે છે। જ્યારે ત્રીજી જે ખેતરની માટી હતી એમાં તમે જોઈ શકો છો કે એમાં આવો વાદળી રંગ જોવા મળે છે, અને વાદળી રંગ જોવા મળે છે એ દર્શાવે છે કે પીએચ, જુઓ તમે આ વાદળી રંગ મેચ કરો તો લગભગ અહીંયા મેચ થઈ જાય છે। બરાબર, તો આ પીએચ 8.5 દર્શાવે છે, અને 8.5 પીએચ એટલે બેઝિક કહેવાય, અને એ ખેતરની અંદર ખરેખર જિપ્સમ ઉમેરવું જોઈએ જેથી પીએચ 8.5થી ઘટી અને લગભગ 7ની આસપાસ આવી જાય। તો આ રીતે આપણે જમીનની પણ પીએચ ચેક કરી શકીએ છીએ। ચાલો જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 2.12 કરી, એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ જમીનમાં પણ પીએચનું મહત્વ હોય છે। હવે આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીએ। આગળનો મુદ્દો છે પાચન તંત્રમાં પીએચનું મહત્વ। આપણું આખું પાચન તંત્ર આપણે છઠ્ઠા પ્રકરણમાં ભણી ગયા છીએ। આપણા પાચન તંત્રનો મુખ્ય અવયવ કયો છે? જઠર। બરાબર, આપણને ખ્યાલ છે મુખ્ય અવયવ છે જઠર। હવે જ્યારે આપણે કોઈ ખોરાક ખાઈએ ત્યારે એ જઠરમાં જતો હોય છે, જઠરમાં ખોરાક પહોંચે ત્યારે આપણને ખ્યાલ છે કે જઠરની દિવાલમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, એ એસિડ ખોરાકમાં ભળે છે અને ખોરાકની પીએચ ઘટાડે છે, એટલે કે ખોરાકને કેવું કરી દે છે, એસિડિક કરી દે છે, અને ખોરાક એસિડિક થાય તો જ એ ખોરાકનું પાચન થાય, એટલે એસિડિક થવું પણ જરૂરી છે। હવે જઠરની દિવાલમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આ જઠરની દિવાલમાંથી ઉત્પન્ન થતો હોય છે, પણ જો કોઈ કારણસર વધુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય તો પછી એ જઠરની દિવાલને
બાળે છે, દજાડે છે, જેના કારણે તમને એસિડિટીની તકલીફ ઊભી થાય છે. હવે આવું ક્યારે બની શકે તો એની વાત કરીએ કે કઈ પરિસ્થિતિમાં જઠર વધુ માત્રામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરશે. તો એવું ક્યારે બને છે કે જ્યારે આપણા જઠરની અંદર ખોરાક પચતો ના હોય એટલે શની તકલીફ થતી હોય, અપચાની. તો જ્યારે અપચો થાય, સમજો ખાસ, અપચો થાય ત્યારે ખોરાક પચતો નથી. તો ખોરાકને પચાવવા માટે જઠર પ્રયત્ન કરશે. જઠર શું કરશે? વધુ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરશે ખોરાકને પચાવવા માટે. તો અપચાની પરિસ્થિતિમાં જઠર દ્વારા વધુ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે અને એ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરની અંદરની દિવાલને દજાડે છે, બાળે છે, જેના કારણે એસિડિટી થાય છે. હવે એસિડિટી થાય તો એના ઉપચાર તરીકે શું કરવું જોઈએ? હવે આપણે રાસાયણિક રીતે સમજો કે તમારા જઠરની અંદર વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થઈ ગયો છે, તો તમારે એ એસિડને થોડો મંદ કરવાનો છે. હવે મંદ કરવો હોય, એસિડને મંદ કરવો હોય અથવા એને તટસ્થ કરી દેવો હોય, એની પીએચ ઘટી જાય છે. વધુ એસિડ ઉત્પન્ન થાય એનો અર્થ કે પીએચ ઘટી જાય છે. જઠરની અંદર પીએચ કેવી થઈ જાય? ઘટી જાય. તો હવે પીએચ વધારવાની છે તો એના માટે તમે એસિડનો વિરોધી પદાર્થ ખાઓ તો પીએચ થોડી વધી જાય અને એસિડિટીમાંથી રાહત મળી જાય. તો એવા એસિડનો વિરોધ કરતા પદાર્થો જે હોય એમને કહેવાય છે પ્રતિ એસિડ પદાર્થો. એમને શું કહેવાય? પ્રતિ એસિડ પદાર્થો. એમને કહેવાય પ્રતિ એસિડ પદાર્થો. એટલે કે તમને જો એસિડિટીની તકલીફ હોય તો તમારે પ્રતિ એસિડ પદાર્થો લેવા જોઈએ. અંગ્રેજીમાં પ્રતિ એસિડ, પ્રતિ એટલે એન્ટી, એસિડ એન્ટાસિડ કહેવાય. પ્રતિ એસિડને શું કહેવાય? એન્ટાસિડ. યાદ રાખજો, એન્ટાસિડ. એન્ટાસિડ એટલે એન્ટી એસિડ, એન્ટી એટલે પ્રતિ એસિડ. પ્રતિ એસિડ પદાર્થો કહેવાય. હવે એવા બહુ જાણીતા પ્રતિ એસિડ પદાર્થો છે જેમાં એક તો આવી જાય ખાવાનો સોડા, જે આપણે ઇનો કહીએ છીએ. એ ખાવાનો સોડા એટલે NaHCO3, જેનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. આ પ્રતિ એસિડ પદાર્થ છે જે થોડી જ વારમાં આપણને એસિડિટીની તકલીફમાંથી રાહત અપાવે છે. બીજો પદાર્થ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેને વધુ એસિડિટીની તકલીફ રહેતી હોય અને ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર જે ટેબ્લેટ લખી આપે છે એ મિલ્ક ઓફ મેગ્નેશિયાની હોય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા એ સારો પ્રતિ એસિડ પદાર્થ છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા, મિલ્ક ઓફ મેગ્નેશિયા, મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કયો પદાર્થ? તો દુધિયા રંગનો મેગ્નેશિયમનોથી બનેલો પદાર્થ છે જેનું સૂત્ર થાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. જે રીતે ચૂનાનું દૂધિયું પાણી હોય એનું સૂત્ર થાય CaOH2, એ રીતે મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર થાય MgOH2. આ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર. તો આવા પ્રતિ એસિડ પદાર્થો લેવાથી એસિડિટીમાં રાહત થાય છે. પણ મિત્રો, એક સીધી વાત કરીએ તો અપચો થાય એવું થવું ના જોઈએ. અપચો થાય તો જ એસિડિટીની તકલીફ થતી હોય છે. એટલે કે આપણું જઠર પચાવી શકે એવા ખોરાકો આપણે લેવા જોઈએ. કેટલીક વાર તમે જોજો, કેટલીક વખતે તમે જો કાચું કઠોળ ખાઈ જાઓ, કઠોળ હોય એ કાચું ખાઈ જાઓ તો કઠોળ બરાબર પચતું નથી અને એવી પરિસ્થિતિમાં એસિડિટીની તકલીફ થતી હોય છે. કારણ કે પચે નહીં એટલે અપચો થાય, અપચો થાય એટલે વધુ એસિડ ઉત્પન્ન થાય અને વધુ એસિડ એસિડિટીની તકલીફ કરે છે. તો આ આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્વ થયું. ચલો હવે આગળનો મુદ્દો, દાંતનું સડવું. આપણે દાંત વિશે અગાઉ વાત કરી હતી, ફરીથી વાત કરીએ. દાંતનું સડવું, તો જો પહેલાં સમજી લો કે આપણા દાંતનું બંધારણ કેવું હોય છે, દાંત ક્યારે સડે છે.
तो जो पहला दातनु बंधारण समझिए, जो आ छे अपना दात, बराबर। आ दातना ऊपर एक इनेमल नु पड आवेलु होय छे, जे बहु सखत होय छे, जे कैल्शियम फॉस्फेट नु बनेलु होय छे। जो तमने बताऊ अहीं रह्यो, आ अपना आखा दातनी रचना छे। आ दात ने, आ दात नो बाहर नो भाग जे आपणने देखाय छे, आटला थी बाहर नो भाग, અને આ પેઢો છે એ પેઢાની અંદર દોત જેટલો બહાર દેખાય છે એના કરતો વધુ અંદર હોય છે દાંત। હવે આ દાંતની બહારનું જે પડ છે, આ સફેદ રંગનું તમને જે દેખાય છે, એ પડ ઇનેમલ તરીકે ઓળખાય છે। અને આ બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે। હવે સમજીએ કે આ દાંત સડે છે કઈ રીતે। तो जो दातनी बाहर दात दातनी बाहर बाहर बनेलू है कैल्शियम फॉस्फेट, कैल्शियम फॉस्फेट, अने कैल्शियम फॉस्फेट ये एवो रासायनिक पदार्थ छे जे पानी में द्राव्य थतो नथी, पानी में ओगळतो नथी, अने कठण पदार्थ छे, एटले के दांत पर कठण आवरण કેલ્શિયમ ફોસ્ફેટ નું આવેલું હોય છે। એનું સૂત્ર થાય CH3PO4 2, કેલ્શિયમ ફોસ્ફેટ સખત આવરણ આવેલું હોય, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે, એટલે પાણી તમે ગમે તેમ પીઓ, પાણીથી એ કેલ્શિયમ ફોસ્ફેટ નું પણ ઓગળવાનું જ નથી। હવે જો તમારું આ કેલ્શિયમ ફોસ્ફેટ નું પડ ઘસાઈ જાય, એને નુકસાન થાય, તો જ દાંત સડતા હોય છે। હવે આ કેલ્શિયમ ફોસ્ફેટના પડને નુકસાન ક્યારે થાય, તો એને નુકસાન ક્યારે થાય, તો જ્યારે તમારા મોઢાની અંદર પીએચ 5.5 કરતો ઘટી જાય। ખાસ યાદ રાખજો, આપણો પીએચ 5.5 થી ઘટે, પીએચ 5.5 કરતો ઘટી જાય તો દોતનું ક્ષયન ચાલુ થાય, દોતના ઉપરનું કેલ્શિયમનું, કેલ્શિયમ ફોસ્ફેટનું પડ ઘસાવાની શરૂઆત થાય। કેલ્શિયમ ફોસ્ફેટનું પડ કઠણ છે, પાણીમાં અદ્રાવ્ય છે, પાણી એને કશું નથી કરી શકતું, પણ એસિડ એ પડને ઘસી નાખે છે। કારણ કે એસિડ સાથે કેલ્શિયમ ફોસ્ફેટની રાસાયણિક પ્રક્રિયા થાય તો આ પડ ઘસાઈ જતું હોય છે। હવે આપણા મોઢાની પીએચ 5.5 કરતો ઘટે ત્યારે ક્યારે થાય? આમ જનરલી આપણે જોઈશું તો આપણા મોઢાની પીએચ લગભગ તટસ્થ હોય, 7 આસપાસ હોય, તો 5.5 કરતો ઘટશે ક્યારે? તો જો એવું ક્યારે બનશે, જ્યારે આપણે ખોરાક ખાધા પછી બ્રશ ના કરતા હોય, તો એ ખોરાકના કણો દાંત વચ્ચેની જગ્યામાં ભરાઈ રહે છે। હવે એ ખોરાકના કણો જે દાંત વચ્ચેની જગ્યામાં ભરાઈ રહ્યા હોય, એ ખોરાકના કણોનો ઉપયોગ મોઢાની અંદર રહેલા બેક્ટેરિયા કરતા હોય છે ખોરાક તરીકે। મોઢામાં જે બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયા શું કરશે, દોત વચ્ચે જે પેલો ખોરાક ભરાઈ રહ્યો છે એમાંથી એસિડ ઉત્પન્ન કરે છે, એમાંથી એસિડ ઉત્પન્ન કરે છે, અને એ એસિડ તમારા મોઢાની પીએચ 5.5 કરતો ઘટાડી દે છે। અને જો એવો એસિડ ઉત્પન્ન થાય કે જેની પીએચ 5.5 કરતો ઓછી હોય, તો તરત જ એ એસિડ કેલ્શિયમ ફોસ્ફેટના પડદે ઘસવાની શરૂઆત કરી દેશે, અને લોબાગાળા સુધી જો આના ચાલુ રહેશે તો તમારા દોત નબળા પડી જશે, પેઢામાંથી ઢીલા થઈ જાય, સડી જાય, અને છેવટે પડી જતા હોય છે। અને દાંત પડી જાય પછી કાયમી દોત પડી જાય તો ફરીથી આવતો નથી, એટલે દાંતની જાળવણી કરવી ખૂબ જરૂરી છે। તો ક્યારે આપણા મોઢાની પીએચ 5.5 કરતો ઘટવી જોઈએ નહીં? હવે એના માટે શું કરી શકો તમે? તો એના માટે બેઝ પદાર્થો લગાવવા પડે। સીધી વાત છે કે પીએચ 5.5થી ઘટી જાય એનો મતલબ કે એસિડિક થઈ જાય છે, મોઢાની પીએચ એસિડિક થાય, તો એસિડને, એસિડની અસર ઓછી કરવા બેઝ પદાર્થ લગાવવો પડે, અને એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ થાય એટલે પીએચ 7 આસપાસ આવી જતી હોય છે। તો તમારે બેઝ પદાર્થો લગાવવા જોઈએ, અને ટૂથપેસ્ટ જે આવતી હોય છે એમાં બેઝ પદાર્થો હોય છે, એટલે જમ્યા પછી
अथवा ऊँगता पहला खास जो ध्वज साचवा तो खास एक याद रखियो जमया पछी अने खास तो ऊँगता पहला ऊँगो एना पहला टूथपेस्ट थी ब्रश करवो जोइए। जो ब्रश करवामां कंटाळो आवतो होय तो मात्र ऊँगता पहला थोड़ी टूथपेस्ट लई अने बराबर घसी अने कोगड़ा करी मोढ़ू स्वच्छ करी दो तो एक टूथपेस्ट बेजिक होय एटले मोढ़ानी पीएच 5.5 करतो नीची जशे नहीं अने खास दोत बगड़वानुं रात्रे ज थतुं होय छे के रात्रे आपणा आपणुं मोढ़ू बंद होय पाणी पाणी पीता ना होय रात्रे ऊँघमां होय एटले पेला बेक्टेरिया ने એસિડ ઉત્પન્ન કરવા માટે વધુ સમય મળી રહે છે અને એ બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરી મોઢાની પીએચ 5.5 કરતો ઘટાડે છે અને દાંતનું ક્ષયન થાય છે, દાંત બગડે છે। એટલે ખાસ પીએચ 5.5 કરતો ઘટવી જોઈએ નહીં અને એ માટે ટૂથપેસ્ટ છે એ એસિડ પદાર્થ છે જેનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર। તો આ થઈ દાંતના ક્ષયનની વાત। હવે વાત કરીએ છેલ્લો મુદ્દો, પ્રાણીઓ તથા વનસ્પતિ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણ। કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ જાણે અજાણે આપણા ઉપર રાસાયણિક યુદ્ધ કરે છે, એટેક કરે છે। હવે એ એટેકથી બચવા, એ યુદ્ધથી બચવા આપણે આપણું રક્ષણ, આત્મસંરક્ષણ કેવી રીતે કરી શકીએ એની વાત છે। તમે જુઓ, સામાન્ય આપણને કીડી ચંપો ભરે તો પણ આપણને બળતરા થતી હોય છે, મધમાખી ડંખ મારે તો પણ સોજો આવી જતો હોય છે, બરાબર। તો આવા બધા જે પ્રાણીઓ હોય એ પ્રાણીઓને કુદરતે પોતાના સ્વરક્ષણ માટે કેટલીક વિશિષ્ટ સગવડ આપેલી છે। કીડી હોય તો કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે, મિથેનોઇક એસિડ જેને બીજા શબ્દોમાં ફોર્મિક એસિડ કહેવાય, કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય। હવે જ્યારે કીડી ચટકો ભરે ત્યારે થોડો ફોર્મિક એસિડ, સામાન્ય ફોર્મિક એસિડ શરીરમાં દાખલ થાય અને એના કારણે બળતરા થતી હોય છે, આપણા કોષો એસિડથી બળે છે, દાજે છે, એટલે આપણને બળતરાનો અનુભવ થતો હોય છે। તો યાદ રાખજો, કીડીના ડંખમાં કયો એસિડ હોય તો કીડીના ડંખમાં હોય મિથેનોઇક એસિડ, મિથેનોઇક એસિડ હોય, બરાબર, જેને ફોર્મિક એસિડ પણ કહેવાય। એટલે કીડીને પોતાના રક્ષણ માટે કુદરતે ડંખની અંદર મિથેનોઇક એસિડ આપેલો હોય છે। એ કીડી જ્યારે ચટકો ભરે એટલે આપણા કોષો જે હોય એ પેલા મિથેનોઇક એસિડથી, એસિડ છે ગમે તે બધો, એટલે મિથેનોઇક એસિડથી દાજે છે, બળે છે, જેના કારણે આપણને બળતરાનો અનુભવ થતો હોય છે। મધમાખી ડંખ મારે ત્યારે થોડી વધારે બળતરા થતી હોય છે, કારણ કે મધમાખીના ડંખમાં મધમાખી હોય એના ડંખમાં મેલિટિન નામનો પદાર્થ આવેલો હોય છે, મેલિટિન, મેલિટિન યાદ રાખજો જાણવા માટે, મેલિટિન આવેલો હોય અને આ મેલિટિનમાં 26 પ્રકારના જુદા જુદા એસિડો હોય છે। મેલિટિનની અંદર 26 પ્રકારના એમિનો એસિડ હોય છે, કીડીના ડંખમાં તો માત્ર એક જ એસિડ હોય પણ મધમાખીના ડંખમાં 26 પ્રકારના એમિનો એસિડ હોય છે। એ એસિડના કારણે બળતરા પણ થાય છે અને એમાંના કેટલાક એસિડ, 26માંથી કેટલાક એસિડ જે આપણા શરીરને માફક ના આવતા હોય તો એનાથી આપણને એલર્જી પણ થતી હોય છે। ઘણા લોકોને મધમાખી કરડે ત્યારે એલર્જીની તકલીફ થતી હોય છે, ખંજવાળ આવે, લાલ લાલ થઈ જાય ચામડી, ચક્કર આવી જાય, તો એ બધું આ એસિડના કારણે થતું હોય છે। એટલે મધમાખીના ડંખમાં મેલિટિન હોય। હવે વાત કરીએ, પ્રાણીઓની તો વાત કરી, વનસ્પતિઓને પણ, કેટલીક વનસ્પતિઓને કુદરતે પોતાના સ્વરક્ષણ માટે એમને પણ એસિડ આપેલા છે। એવી એક જાણીતી વનસ્પતિ, જાણીતી એટલે આપણને જે ઉદાહરણ આપ્યું છે, કૌવચ, કૌવચનો છોડ હોય છે, એ કૌવચનો જે પરણો હોય એ પરણો તમે જોશો તો ધારદાર પરણો હોય, કોટા કોટા જેવું હોય, ભૂલથી તમારો હાથ કૌવચના પરણને અડી જાય તો એ કૌવચનો ડંખ, સામાન્ય ડંખ ચામડીમાં વાગી જાય,
અને એના ડંખમાં પણ મિથેનોઇક એસિડ હોય છે એટલે તમને બળતરા થાય. તો કવચના ડંખમાં પણ શું હોય છે? મિથેનોઇક એસિડ. કીડીના ડંખમાં જે હોય એ જ હોય છે મિથેનોઇક એસિડ, બરાબર. હવે આ વનસ્પતિ જંગલમાં ઉગતી વનસ્પતિ છે એટલે આપણે જોયેલી ના હોય, ફોટો જોઈએ હમણાં, પણ આ વનસ્પતિ જંગલમાં ઉગી હોય અને કેમ તમે ફરવા ગયા હોય અને તમારા હાથ પગ આ વનસ્પતિને અડી જાય તો ઘણા સમય સુધી તમને બળતરા થયા જશે. અને એવી બળતરા થાય, ચામડી લાલ થઈ જાય, કોઈને રિએક્શન આવતું હોય તો મોટી તકલીફ થઈ જાય, કારણ કે આ કવચના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે. હવે જો આ કુદરતે પણ કેવી ગોઠવણી કરી છે, કવચનો ડંખ જે હોય એમાં મિથેનોઇક એસિડ હોય તો એની દવા પણ, એનો ઉપચાર. કવચનો ડંખ તમને વાગી ગયો હોય, કવચ વનસ્પતિ છે એનો ડંખ તમને વાગી ગયો હોય તો એનો ઉપચાર પણ કુદરતે ત્યો જ આપેલો છે. કુદરતી રીતે કવચના છોડની આજુબાજુ એક એવી બીજી વનસ્પતિ ઉગે છે જે કવચના ડંખમાંથી બળતરા થાય એનો ઉપચાર કરે છે. એ વનસ્પતિનું નામ છે ડોક છોડ. ડોક છોડ જે તમને ક્યાં શોધવાની જરૂર ના પડે, ગમે ત્યારે કંઈક બહાર ગયા હોય ને કંઈક એવું કવચ એ તો બતાવી એટલે તમે ઓળખી જશો કવચના પર્ણોને, પણ એ કવચના પર્ણોનો ડંખ તમને વાગી જાય તો ત્યાં જ કવચના આજુબાજુ જોવાનું. એક એવી બીજી વનસ્પતિ હોય જ જે ડોક છોડ કહેવાય, એ છોડનો પર્ણો લઈ અને ઘસવાનું એટલે તરત જ તમને રાહત થઈ જાય, કારણ કે ડોક છોડ હોય એના પર્ણોની અંદર બેઝિક પદાર્થ હોય જે પેલા કવચના ડંખમાં મિથેનોઇક એસિડ હોય એને તટસ્થ કરી દે છે અને તરત રાહત થતી હોય છે. તો આ રીતે વનસ્પતિ અને પ્રાણીઓ જે ડંખ મારે એનાથી આપણે આત્મરક્ષણ કરી શકીએ છીએ. કવચનો છોડ જોઈએ, જો તમે આ ઓરિજિનલ ફોટો છે, આવું ક્યારેક જોવા મળે તો જોજો. આ કવચના પર્ણો છે, આ જે નાના નાના પર્ણો દેખાય છે એ કવચનો છોડ છે અને આ મોટા જે પર્ણો દેખાય છે એ ડોક છોડ છે. આના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે અને આ ડંખ વાગી જાય તો એનો ઉપચાર આ પર્ણોમાંથી મળે છે, એટલે કે ડોક છોડના પર્ણો ઘસવાથી એ ડંખની અસર ઓછી થઈ જાય છે. હવે નજીકથી જુઓ તમે, કવચનો પર્ણો આવા દેખાતા હોય છે. આ કવચના પર્ણોની આજુબાજુ તમે જોઈ શકો છો આ ડંખ દેખાય છે, આજુબાજુ કોટા જેવા આવા નાના ડંખ દેખાય છે આ બધી જગ્યાએ જુઓ તમે, તો આ કવચના પર્ણો છે અને એના બાજુમાં જ એની આજુબાજુ જ આ ડોક છોડ ઉગેલા હોય છે. આ ડોક છોડના પર્ણો જુઓ તો સ્પષ્ટ અલગ પડી જાય છે, આના પર્ણો મોટા હોય છે, આવા મોટા પર્ણો હોય છે, એને ઘસવાના જો ડંખ વાગ્યો હોય તો એટલે રાહત મળી જતી હોય છે. તો આ રીતે વનસ્પતિઓને પણ કુદરતે પોતાના સ્વરક્ષણ માટે એવા એસિડ આપેલા છે પોતાના ડંખની અંદર. તો મિત્રો, આ આપણે વાત કરી દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. તમે બરાબર સમજ્યા હશો અને આપણા રોજિંદા જીવનમાં કેટલીક બાબતો એવી છે કે જે આ મુદ્દામાંથી આપણને શીખવા મળે છે, તો એ બાબતો આપણા જીવનમાં અમલમાં મૂકવી જોઈએ જેથી આપણા સ્વાસ્થ્યની સારી રીતે આપણે કાળજી લઈ શકીએ છીએ. ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા રોજિંદા જીવનમાં જે ખોરાકનો ખાવામાં ઉપયોગ કરીએ છીએ એ ખોરાકની અંદર કેટલાક ફળો અને શાકભાજી આપણને સ્વાદે ખાટા જણાય છે, તો એમાં ખટાશ માટેનું કારણ એસિડ છે. એટલે કે ખાટા ફળો અને શાકભાજીમાં એસિડ આવેલા હોય છે જેના કારણે એ પદાર્થ આપણને ખાટો લાગતો હોય છે. હવે જે ખાદ્ય પદાર્થો આપણને ખાટા ના લાગતા હોય તો એ પદાર્થોમાં એસિડ બિલકુલ નથી એવો અર્થ ના થાય, એ બધા પદાર્થોમાં પણ થોડો ઘણો એસિડ આવેલો હોય છે અને એ એસિડની માત્રા, એનું પ્રમાણ એટલું ઓછું હોય કે જેના કારણે પદાર્થ આપણને સ્વાદે ખાટો લાગતો નથી. દાખલા તરીકે આપણે બધા ચા રોજ પીએ છીએ, બરાબર. હવે જે ચાની ભૂકી આવે છે કાળા રંગની, એને તમે એકલી ચાખશો તો ખાટી નહીં લાગે, તેમ છતાં એ ચાની અંદર
एक टेनिक एसिड नामनो एसिड आवेलो होय छे। એટલે કહેવાનો અર્થ શું છે કે જે ખાદ્ય પદાર્થમાં વધુ માત્રામાં એસિડ આવેલો હોય એ ખાદ્ય પદાર્થ આપણને સ્વાદે ખાટો લાગતો હોય છે, અને સમજજો કે જે પદાર્થો ખાટા ના લાગતા હોય તો એનો અર્થ એવો ના થાય કે એ પદાર્થોમાં એસિડ નથી। એ પદાર્થોમાં એસિડ હોઈ શકે છે પણ એની માત્રા ઘણી ઓછી હોય। હવે આપણે વાત કરીશું કેટલાક એવા ખાદ્ય પદાર્થોની અને કેટલાક એવા કુદરતી પદાર્થોની કે જે કુદરતી એસિડ ધરાવે છે, કુદરતે જ એમને એસિડ આપેલા છે। તો એવા ઉદાહરણોમાં આપણે વાત કરીએ, આપણે જે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, ધારો કે લીંબુ, તો લીંબુમાં કયો એસિડ હોય? તો લીંબુની અંદર સાઇટ્રિક એસિડ આવેલો હોય છે, જેના કારણે લીંબુનો સ્વાદ આપણને ખાટો લાગતો હોય છે। હવે જે ઉદાહરણો હું બોર્ડ ઉપર લખું એ ખાદ્ય પદાર્થોમાં અથવા તો એ કુદરતી પદાર્થમાં કયો એસિડ છે એ એસિડનું નામ ખાસ યાદ રાખવાનું છે। તો એક લીંબુ, લીંબુમાં કયો એસિડ હોય? સાઇટ્રિક એસિડ, સાઇટ્રિક એસિડ આવેલો હોય। પછી લીંબુના જેવા જ સંતરા આવે છે, સંતરા, તો સંતરામાં પણ, સંતરો, તો એમાં પણ કયો એસિડ હોય? સાઇટ્રિક એસિડ હોય છે, બરાબર। પછી ખાસ આપણે ખાટા પદાર્થોની જ વાત કરીએ છીએ, પછી દહીં, દહીં અથવા છાસ, તો દહીં અથવા છાસમાં કયો એસિડ આવેલો હોય? લેક્ટિક એસિડ એમાં આવેલો હોય છે, લેક્ટિક એસિડ। પછી મોટા રસોડાઓમાં ખટાશ લાવવા માટે આમલીનો ઉપયોગ થાય છે, તો આમલી પણ સ્વાદે ખાટી છે, અને આમલીમાં ટાર્ટરિક એસિડ આવેલો હોય છે, એટલે કે આમલીની અંદર આવેલો હોય ટાર્ટરિક એસિડ। પછી ટામેટા, ટામેટાની અંદર આવેલો હોય ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ ટામેટામાં આવેલો હોય છે। એ સિવાય આપણે જોઈએ તો દ્રાક્ષ, તો દ્રાક્ષની અંદર પણ ટાર્ટરિક એસિડ આવેલો હોય છે, અને બીજો દ્રાક્ષમાં મેલિક એસિડ આવેલો હોય છે, બે એસિડ હોય છે। અને આમાં જો ધ્યાન રાખો, આ બધા ખાટા પદાર્થોમાં એક જ એસિડ હોય એવું નથી, બીજા પણ એસિડ આવેલા હોય છે, પણ જે એસિડનું પ્રમાણ વધુ હોય એ એસિડનું નામ આપણે લખીએ છીએ। એટલે કે લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય, એ સિવાય બીજા અન્ય એસિડ પણ આવેલા હોય, પણ વધુ પ્રમાણ કોનું હોય? સાઇટ્રિક એસિડનું। એટલે તમને કોઈ પૂછે કે ભાઈ લીંબુમાં કયો એસિડ છે, તો સાઇટ્રિક એસિડ લખી શકો। પછી દ્રાક્ષ, તો દ્રાક્ષની અંદર ટાર્ટરિક એસિડ હોય અને સારા એવા પ્રમાણમાં મેલિક એસિડ પણ આવેલો હોય છે, બરાબર। પછી વિનેગર, વિનેગર એટલે ખટાશ લાવવા માટે વપરાતો પદાર્થ છે, વિનેગર એટલે એસિડિક એસિડ જ કહેવાય। વિનેગર એટલે થોડો એસિડિક એસિડ લઈ અને એમાં પાણી ઉમેરી દીધું હોય, એટલે લગભગ 5% જેટલો એસિડ હોય, બાકીનું 95% પાણી હોય, તો એને વિનેગર કહીએ છીએ। તો વિનેગરમાં પણ કયો આવેલો હોય? એસિટિક એસિડ। પછી આપણે વાત કરીએ કીડીના ડંખની, કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે, કીડીનો ડંખ તો શું હોય? મિથેનોઇક એસિડ। પછી જોયું હતું આપણે કવચનો ડંખ, કવચ વનસ્પતિ છે, એનો પત્તો કોટા કોટા જેવા ધારદાર હોય છે, તો કવચના ડંખમાં પણ, કવચના ડંખમાં પણ મિથેનોઇક એસિડ જ હોય છે, મિથેનોઇક એસિડ। આ મિથેનોઇક એસિડને ફોર્મિક એસિડ પણ કહેવામાં આવે છે, યાદ રાખજો, ફોર્મિક એસિડ। કદાચ પૂછે કે ભાઈ ફોર્મિક એસિડ કોણ ધરાવે છે, તો કીડીના ડંખમાં અને કવચના ડંખમાં જોવા મળતો હોય છે। તો આવો કેટલોક ઉદાહરણ યાદ રાખવાનો, બાકી ઘણા બધા પદાર્થો
खास करीने तमाम शाकभाजी ने फळ ना बधा पदार्थों नी अंदर कईक ना कईक एसिड आवेलो ज होय ए बधा एसिड याद राखवाना नथी पण जे पदार्थो स्वादे खाटा छे अने कोई विशिष्ट एसिड धरावे छे एवा केटला कुदरती एसिड ना उदाहरणो तमारे याद राखवाना छे। चलो हवे आपणो जे आ मुद्दो चालू छे 2.3 एसिड बेज नी प्रबळता नो एमो हवे आपणे आ मुद्दा उपर आधारित पुस्तक नी अंदर जे पेज नंबर 28 ना प्रश्नो आपेला छे एनी वात करी लईए, एक वार सोल्व करी दईए, एक बे गुणमां पूछाई शके एवा बधा प्रश्नो छे। चलो पहेलो प्रश्न जुओ, पहेलो प्रश्न के छे तमारी पासे बे द्रावणो ए अने बी छे, द्रावण ए नी पीएच 6 અને દ્રાવણ બી ની પીએચ 8 છે, કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે અને કયું દ્રાવણ એસિડિક છે અને કયું બેઝિક છે? તો બહુ સહેલો પ્રશ્ન છે, તમારી પાસે બે દ્રાવણો છે એ અને બી, એ દ્રાવણ છે એમાં પીએચ 6 અને બી દ્રાવણની પીએચ છે 8, હવે કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? તો ખાસ યાદ રાખજો પીએચ જેટલી ઓછી એટલો એસિડ વધુ પ્રબળ કહેવાય અને પીએચ જેટલી ઓછી એટલી હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ, એટલે 6 પીએચ અને 8 પીએચ આ બેમાં ઓછી પીએચ 6 છે તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ એચ પ્લસ આમાં હોય, 6 પીએચ વાળામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ હોય જ્યારે આમાં કેવી હોય ઓછી હોય, બરાબર? તો એક જવાબ મળી ગયો, કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? દ્રાવણ એમાં, કેમ? કારણ કે એની પીએચ ઓછી છે અને જેટલી પીએચ ઓછી એટલી હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ। હવે પૂછે છે કે કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક છે? તો બહુ સહેલું છે, 7 કરતો ઓછી પીએચ હોય તો એસિડિક, 7 થી વધુ પીએચ હોય તો બેઝિક, એટલે તમે કહી શકો 7 કરતો ઓછી પીએચ છે 6 તો આ એસિડિક દ્રાવણ છે અને આ દ્રાવણ કેવું છે? બેઝિક દ્રાવણ છે। પીએચ ના આધારે આપણે દ્રાવણને એસિડિક કે બેઝિક કહી શકીએ છીએ, બરાબર? તો આ પહેલો પ્રશ્ન થયો, બહુ સરળ પ્રશ્ન હતો, બે ગુણમાં પૂછાય પરીક્ષામાં તો તમે સરસ રીતે સમજાવી શકો। ચલો બીજો પ્રશ્ન જુઓ, બીજો પ્રશ્ન શું કહે છે? એચ પ્લસ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય? તો સીધું જ છે, એચ પ્લસ આયનની સાંદ્રતા જેમ વધે તેમ એસિડિકતા વધે છે, દ્રાવણની એસિડિકતા વધે છે અને એચ પ્લસ આયનની સાંદ્રતા જેમ ઘટે એમ દ્રાવણની બેઝિકતા વધે છે, એટલે કે એચ પ્લસ આયનની સાંદ્રતાના આધારે જ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે નક્કી કરી શકાય છે, એટલે એક જ લીટીનો જવાબ આવો થાય। ચલો ત્રીજો પ્રશ્ન જુઓ, ત્રીજો પ્રશ્ન કહે છે શું બેઝિક દ્રાવણો એચ પ્લસ આયનો ધરાવે છે? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે? તો જો સમજો, બેઝિક દ્રાવણો એચ પ્લસ આયન ધરાવે છે તો જવાબ આવશે હા, બેઝિક દ્રાવણો એચ પ્લસ આયન ધરાવે છે। તો પછી એ બેઝિક કેમ હોય છે? આમ તો એચ પ્લસ આયનો એ એસિડ માટે છે ને, પણ એચ પ્લસ આયન ધરાવતા હોવા છતાં બેઝિક કેમ છે? તો એનું કારણ છે કે એચ પ્લસ આયનની સાંદ્રતા બેઝિક દ્રાવણોમાં ખૂબ ઓછી હોય, એચ પ્લસની સાંદ્રતા ખૂબ ઓછી હોય અને એની સરખામણીમાં એચ પ્લસ આયનની સાંદ્રતા ઓછી હોય તો ઓએચ માઇનસ આયનની સાંદ્રતા કેવી હોય? વધુ હોય, એટલે કે બેઝિક દ્રાવણો એચ પ્લસ આયનો ધરાવતા હોય પણ એ બેઝિક દ્રાવણમાં એચ પ્લસ આયનની સાંદ્રતા ઘણી ઓછી હોય છે, માટે એ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે, બરાબર? કારણ કે બહુ ઓછી એચ પ્લસ આયનની સાંદ્રતા હોય તો એની સરખામણીમાં ઓએચની સાંદ્રતા વધારે હોય તો એ દ્રાવણ કેવું હોય? બેઝિક હોય, એટલે એક લીટીનો જવાબ આપી શકો તમે। ચલો ચોથો પ્રશ્ન છે, બહુ સરસ છે, ચોથો પ્રશ્ન છે તમારા મત મુજબ ખેડૂત કઈ પરિસ્થિતિમાં ખેતરની માટીમાં ક્વિક લાઈમ, લાઈમ અથવા ચૂનો અથવા ચાક, ચાક એટલે કેલ્શિયમ કાર્બોનેટ, આ બધા બેઝિક પદાર્થો છે, એનો ઉપયોગ કરશે
તમારા મત મુજબ ખેડૂત કઈ પરિસ્થિતિમાં પોતાના ખેતરની માટીમાં આવા પદાર્થો ઉમેરશે? તો જુઓ, સમજીએ થોડું. આપણે જોયું હતું કે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો છોડનો સારામાં સારો વિકાસ થઈ શકે છે, એ જમીન ઓકે કહેવાય. એસિડિક ના કહેવાય અને બેઝિક પણ કહેવાય નહીં. પણ જો તમારી જમીનની પીએચ 6.5 થી ઓછી થઈ જાય, 6.5 થી પીએચ ઓછી થઈ જાય જમીનની, તો તમારી જમીન કેવી કહેવાય? એસિડિક. જમીન એસિડિક થઈ જાય, અને એસિડિક જમીન હોય તો છોડનો વિકાસ સારો ના થઈ શકે. એટલે ખેડૂત એસિડિક જમીનમાં શું ઉમેરશે? બેઝ પદાર્થો. અને આ બધા પદાર્થો ક્યારે ઉમેરવા પડશે? જ્યારે જમીનની પીએચ 6.5 થી ઓછી હોય ત્યારે આવા પદાર્થોનો ઉપયોગ કરવો પડશે. એટલે આપણો જવાબ શું થશે? કઈ પરિસ્થિતિમાં ખેતરની માટીમાં આ પદાર્થો ઉમેરવા પડશે? તો સ્પષ્ટ જવાબ લખી શકાય કે જ્યારે જમીનની પીએચ 6.5 કરતો ઓછી હોય તે પરિસ્થિતિમાં ખેડૂત આવા બધા પદાર્થોનો ઉપયોગ કરશે. બરાબર. તો આ રીતે આપણે બહુ સરસ ચાર પ્રશ્નો હતા જે પુસ્તકના, એ પણ સોલ્વ કરી દીધા. તો એકવાર આ સ્ક્રીનશોટ લઈ લેશો જેથી આ બધા એસિડ તમે યાદ રાખી શકો. સ્ક્રીનશોટ લઈ લો.